આપણે 11મો ચેપ્ટર છે, જે પ્રકરણનું નામ છે માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. તો આપણે મિત્રો આપણે એ સમજવાનું છે કે 10મા ચેપ્ટરમાં જે આપણે વાત કરી કે ભાઈ પ્રકાશ, પ્રકાશનું કઈ રીતે પરાવર્તન થાય છે, પ્રકાશ કઈ રીતે વક્રીભવન કરે છે, પ્રકાશ કઈ રીતે એના અલગ અલગ ક્રિયાઓ કરે છે, આપણે પ્રકાશના કેટલાક સિદ્ધાંત સમજ્યા, એના નિયમ. હવે એને આપણે આપણા જીવનમાં એપ્લાય કઈ રીતે થાય છે, ખરેખર આપણા જીવનમાં આપણે આજુબાજુમાં અને આપણી નજીક આપણી સાથે એવી પ્રકાશની કોઈ ઘટના બને છે, તો એને આપણે સમજવાની છે અને એ આપણે 11મા ચેપ્ટરની અંદર વાત કરીશું. તો મિત્રો માનવ આંખ, તો આપણે આ ચેપ્ટરની અંદર આપણી આંખ અને આજુબાજુમાં જોવા મળતી કેટલીક ઘટનાઓ એના વિશે આપણે સમજવાની છે. તો પાઠની આપણે શરૂઆત કરીએ તો આપણે થોડીક જનરલ માહિતી લઈ લઈએ પહેલા, જે આપણે આગળ ભણી ગયા છીએ એને લગતી જે આપણે જનરલ માહિતી છે થોડુંક ડિસ્કશન કરીએ. તો આપણે જાણીએ છીએ કે આગળના ચેપ્ટરમાં આપણે વક્રીભવનનો અભ્યાસ કર્યો, આપણે પરાવર્તનનો અભ્યાસ કર્યો, આપણે લેન્સનો અભ્યાસ કર્યો, અરીસાનો અભ્યાસ કર્યો, એમાં પ્રતિબિંબ કઈ રીતે રચાય છે, વસ્તુને ક્યાં મૂકવાથી કઈ રીતે એનું પરિમાણ, એનું સ્થાન, એનું પ્રકાર, પ્રતિબિંબ કેવું મળે છે એના વિશે સમજ્યા. તો એ બધી જ માહિતી આપણે 11મા ચેપ્ટરને સમજવામાં બહુ આપણે મદદરૂપ થવાની છે. તો લેન્સ શું છે? તો આપણી અંદર, આપણી આંખની અંદર પણ એક કુદરતી લેન્સ આવેલો છે. તો એ કઈ રીતે વર્ક કરે છે, આપણી આંખની અંદર એ લેન્સનું શું કાર્ય છે, અને જો એ લેન્સમાં ખામી આવે, જો આપણી આંખની અંદર એ પ્રોબ્લેમ આવે તો કેવી કેવી ખામી રચાય છે, જેમાં આપણે લઘુ દ્રષ્ટિની ખામી, ગુરુ દ્રષ્ટિની ખામી, પ્રેસ બાયોપિયા વગેરે જેવા આપણે વાત કરવાની છે આ પ્રકરણમાં. અને આ સિવાય કેટલીક કુદરતમાં બનતી ઘટનાઓ, જેમ કે મેઘધનુષ્યની ઘટનાઓ છે, તારાઓ કઈ રીતે ટમટમે છે, સૂર્યાસ્ત સૂર્યોદયમાં કઈ રીતે ફેરવાનો, ઘણા બધા પ્રકાશીય જે વક્રીભવનની કે પરાવર્તનની કે વિભાજનની એવી ઘણી બધી ઘટનાઓ છે, અને એને કારણે આપણે જોવાનું છે કે અવકાશમાં કે આકાશમાં બનતી અલગ અલગ ઘટનાઓ કેવી છે. તો એના વિશે આપણે 11મા ચેપ્ટરમાં આપણે અભ્યાસ કરવાનો છે. તો મિત્રો બોર્ડની દ્રષ્ટિએ અગત્યનો ચેપ્ટર છે. 2-3 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે, 1 માર્ક્સના પ્રશ્ન પૂછાય, એટલે 5 માર્ક્સનો ગુણભાર કહી શકાય. અને ઘણા બધા એવા અગત્યના ટૂંકા પ્રશ્ન, ખાલી જગ્યા ખરા ખોટા વગેરે જેવા ઘણા બધા આપણે પોઈન્ટ માટે અગત્યનો બને. તો 11મો ચેપ્ટર ખાસ મહત્વનું છે. તો બરાબર ધ્યાન આપણે જોઈએ તો આ પાઠનો જે પહેલો મહત્વનો પોઈન્ટ બનશે, એ પહેલો પોઈન્ટ બને છે માનવ આંખ. ટૂંકણો લખો હ્યુમન આઈ, માનવ આંખ. માનવ આંખની આકૃતિ દોરી સમજાવો, એવા ઘણા બધા પ્રશ્ન આપણને પ્રશ્ન પૂછી શકે કે માનવ આંખ શું છે, માનવ આંખની આકૃતિ દોરો, માનવ આંખની આકૃતિ દોરી તેના વિશે માહિતી આપો, એવા પ્રશ્ન પૂછે તો આપણી પાસે એક મહત્વનો પોઈન્ટ આવે, પેલી એક આકૃતિ બનાવવાની છે, આંખની એક આકૃતિ દોરવાની છે. ખાલી આકૃતિ 2 માર્ક્સની અંદર પૂછી શકાય, આકૃતિ દોરો નામ નિર્દેશન સાથે તો 2 માર્ક્સ આકૃતિના પૂછી શકાય, આકૃતિ અને એની સાથે વર્ણન તો 3-4 માર્ક્સની આપણને એ રીતે પણ પૂછે, આકૃતિ દોરી અને તેના વિશે આપણને માહિતી આપો. તો બહુ મહત્વનો પ્રશ્ન છે આપણા માટે, પહેલો પ્રશ્ન બનશે. અને મિત્રો આપણે પ્રાથમિકની અંદર આ પ્રશ્ન ઓલરેડી ભણી ગયા છીએ, આપણે આ જ આકૃતિ વિશે આપણે અભ્યાસ કર્યો છે પ્રાથમિકની અંદર. તો એ જ વસ્તુ પાછી ફરીથી આપણે રિપીટ કરવાની છે, અને થોડુંક આપણે ઊંડાણમાં જઈશું કે ભાઈ ખરેખર આંખની અંદર જે અંગો છે, અંગો વિશે આપણે માહિતી લીધી, પણ એ ખરેખર વર્ક કઈ રીતે કરે છે, એ કેવું કાર્ય કરે છે. તો આપણે થોડીક જનરલ માહિતી લઈએ પછી સમજીએ ડિટેલમાં. તો આપણું જે આંખ છે, જેને આપણે કહીએ છીએ એક મહત્વનું, એક સંવેદનશીલ, એક જ્ઞાનેન્દ્રિય કહી શકાય, આપણે જે ઇન્દ્રિય 5 આવેલી છે એમાંનું એક મહત્વની આપણે જોવાનું જે કાર્ય કરે છે એ જ્ઞાનેન્દ્રિય, એટલે એક આપણી આંખ. આમ તો કહીએ તો આંખ એક આપણો એક કુદરતી કેમેરો જ છે, એક કેમેરા જેવું કામ કરે છે, અને આપણે આજુબાજુની જે દુનિયા છે, અદ્ભુત દુનિયા છે, દુનિયાને રંગબેરંગી જોવામાં મદદ કરે છે. તો એક આપણું એક મહત્વની ઇન્દ્રિય છે, જેમ આપણે ગંધ માટે, સ્વાદ માટે, સ્પર્શ માટે એ બધી અલગ અલગ ઇન્દ્રિયો છે, એમ એવી એક મહત્વની ઇન્દ્રિય જેને આપણે આંખનો આપણે સમાજ, જેનાથી આપણે વસ્તુને જોઈ શકીએ છીએ, રંગબેરંગી દુનિયાને આપણે એ જોઈ શકીએ છીએ અને સમજી શકીએ છીએ. તો એક કુદરતી કેમેરો, આપણે આંખને કેમેરા સાથે કમ્પેર કરી શકાય, તો એક લેન્સ, લેન્સનો ઉપયોગ કરીને કુદરતે બનાવેલો કેમેરો છે
જેની અંદર જેને આપણે કુદરતી લેન્સ કહીએ છીએ, જેને આપણે એક મહત્વનો શબ્દ વાપર્યો છે રેટિના, જે મુખ્ય નેત્રપટલ તરીકે પણ ઓળખી શકાય. તો એ એક મહત્વનું કામ કરશે. લેન્સ તો છે જ, ઉપરાંત રેટિના એટલે કે નેત્રપટલ છે જ્યાં આપણે વસ્તુનું એક સ્પષ્ટ પ્રતિબિંબ મળશે. એક એવો એક સેન્સેટિવ પડદો છે જ્યાં આપણે પ્રતિબિંબ રચી શકાય છે. અને એમાં જો કોઈ પણ પ્રકારની લેન્સ કે પ્રતિબિંબમાં કોઈ પણ નેત્રપટલ કે કોઈ પણ ખામી આવે છે તો ઘણા બધા પ્રકારના રોગો થઈ શકે છે, ઘણા બધાના પ્રોબ્લેમ આવી શકે છે. આંખની કેટલીક ખામી આવે છે એ આપણે સમજીશું. એટલે કે જે પ્રકાશના કિરણો જે આપણી આંખની અંદર પ્રવેશે છે એ એક પડદો, શરૂઆતમાં આપણે વાત કરીએ તો કોર્નિયા, એટલે કે શરૂઆતમાં એક એવો પારદર્શક આપણે પડદો કહી શકીએ કે એના પડદા દ્વારા એ નેત્રપટલ કે જે આપણે છે લાસ્ટ વાળે ત્યાં સુધી પ્રકાશ પહોંચે છે. તો એ કઈ રીતની આખી પ્રોસેસ હોય છે તો એક સાઈડમાં આપણે એક આકૃતિ બતાવી છે. આકૃતિ ઉપર કેટલાક નામ આપેલા છે, એ નામ ઉપર આપણે ધ્યાન રાખશું અને એક એક શબ્દને આપણે સમજતા જશું એટલે આપણને ખ્યાલ આવશે. કે સૌથી બહાર આપણે જોઈએ કે એક ઉપસેલો ભાગ દેખાય. તમે જો સૌથી બહાર એક ઉપસેલો ભાગ દેખાય છે, એ આંખનો આપણે ગોળાકાર ભાગ, આંખનો આપણે ડોળો કહેતા હોય છે, એ પારદર્શક પટલ પણ તરીકે પણ ઓળખી શકાય. બહારની ભાગમાં છે એ લગભગ ગોળાકાર હોય છે જાકે, પણ બહારની ભાગ ઉપસેલો છે. એ જે આપણે બહાર દેખાતો જે ભાગ કહીએ, આમ આઈબોલ આપણે કહી શકાય, પણ આંખનો ડોળો આપણે સાદી ભાષામાં કહીએ છીએ, એ લગભગ ઉપરથી નીચે મતલબ આપણે આંખ જે બહારથી દેખાય છે તે એવરેજ કેટલી હોય તો કે 2.3 સેન્ટીમીટર એવરેજ. આ જે આંકડો છે ને એવરેજ મનુષ્યનો છે, મતલબ ઘણાને કદાચ 2.1 પણ હોય શકે, 2.2 પણ હોય શકે, 2.3 અને એક્ઝેક્ટ 2 પણ હોય, તો 2 સેન્ટીમીટર જે 2.25 સેન્ટીમીટર ની આજુબાજુમાં આપણે જે આંખ દેખાય છે, આપણે જે ડોળો દેખાય, આઈબોલ જે આપણે કહીએ છીએ એ હોય છે. અને ત્યાં પ્રકાશના કિરણો એની ઉપર દાખલ થાય છે અને ત્યાંથી તે આ શરીરની આંખની અંદર દાખલ થતા હોય અને અલગ અલગ રચનામાં અંદર એ જોવા મળે છે, એનું કાર્ય કરે છે. તો પાછળ તમે જુઓ, એની પાછળ તમે જોશો તો એક છિદ્ર આવેલું છે, કીકી તરીકે ઓળખાતો એક છિદ્ર છે. અને એની અંદર પ્રકાશના કિરણો દાખલ થાય છે, જે એક છિદ્ર નાનું મોટું થઈ શકે. એની જે કાણું છે, સૂક્ષ્મ છિદ્ર છે, જેની અંદર પ્રકાશ ઓછો અથવા તો વધારે એ દાખલ કરી શકે એવી ક્ષમતા ધરાવે છે. હવે આ જે લેન્સ છે, ખાસ એક મહત્વનો કુદરતી લેન્સ જેને આપણે નેત્રવણી પણ કહી શકાય, એક એવો કુદરતી લેન્સ છે કે જેની કેન્દ્ર લંબાઈ એમાં ફેરફાર કરી શકે, માઇનોર થોડો ફેરફાર થઈ શકે. હવે કેન્દ્ર લંબાઈ ફેરફાર કરો એટલે કે લેન્સ જાડો પણ થઈ શકે અને પાતળો પણ થઈ શકે. તો કુદરતી એવો ભગવાને બનાવેલો એક અદભુત લેન્સ કહી શકાય કે જે જાડો પાતળો થઈ શકે છે, જેની કેન્દ્ર લંબાઈમાં આપણે ફેરફાર કરી શકીએ છીએ અને જેનાથી એ પ્રતિબિંબ આગળ અથવા તો પાછળ જે નેત્રપટલ ઉપર રેટના ઉપર જે સ્પષ્ટ પ્રતિબિંબ મળવું જોઈએ આપણે મેળવી શકાય. આવી અદ્ભુત રચના છે અને એમાં પ્રકાશને જે કેન્દ્રિત કરવાનું, વધારે કે આગળ પાછળ લઈ જવાનું કાર્ય કરે છે પ્યુપિલ, એટલે કે કીકી તરીકે ઓળખાતું એક છિદ્ર, જે પ્રકાશના જે જથ્થાનું નિયંત્રણ કરે છે, એટલો પ્રકાશ અંદર આવવા દેવો અથવા તો નથી આવવા દેવો, એ છિદ્ર નાનું મોટું કરે છે. મતલબ પ્રકાશના જથ્થાનું જો કોઈ નિયંત્રણ કરતું હોય તો એક એ અંગ કયું છે, એ કીકી છે. તો આનાથી પ્રતિબિંબ રચાય છે, નેત્રપટલ ઉપર જે પ્રતિબિંબ રચાય છે એ સ્પષ્ટ વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચે છે. પરંતુ આ જે પ્રક્રિયા થાય છે એને કારણે આપણે પ્રતિબિંબ એ સ્પષ્ટ જોઈ શકીએ છીએ અને ઘણી વખત આમાં એવા પ્રોબ્લેમ આવે છે જેના વિશે આપણે આગળ સમજીશું કે લઘુ દ્રષ્ટિ કે ગુરુ દ્રષ્ટિ કે પ્રેસ બાયોપિયા અને ઘણા બધા એવા પ્રોબ્લેમ છે કે જેને કારણે પ્રતિબિંબ રચાતું નથી અથવા તો અસ્પષ્ટ રચાય છે, સ્પષ્ટ દેખાતું નથી. તો નેત્રપટલ ઉપર સ્પષ્ટ પ્રતિબિંબ રચાવવું જરૂરી છે અને જેવા નેત્રપટલ ઉપર પ્રકાશના કિરણો પડે છે ત્યાં પ્રકાશનું જે પ્રતિબિંબ પડે છે અને એક્ઝેક્ટ એ નેત્રપટલ ઉપર કેન્દ્રિત થાય છે અને એ જે માહિતી છે એ માહિતી વિદ્યુત સંદેશા દ્વારા મગજ સુધી પહોંચાડવામાં આવે છે અને એ મગજ સુધી એ વિદ્યુત સંકેતો દ્વારા એ દ્રષ્ટિ ચેતાઓ દ્વારા મગજ સુધી પહોંચે છે, ત્યાંનું અર્થઘટન કરવામાં આવે છે અને છેવટે સામે દેખાતી વસ્તુ કઈ છે એને આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ અને સ્પષ્ટ ઓળખી શકીએ છીએ. તો આવી જે અદ્ભુત રચના છે એ માનવ આંખની છે. તો
तो आंख तमने जे आकृति में देखाय छे मित्रों, आ जे आंख ने खास जोजो, अपने जे बार नी साइड देखाती जे आंख छे जेने आपणे आईबॉल कहीए छे, आंखनो डोळो, ए मात्र 2-3 सेंटीमीटर छे, पण एना करता घणो घणो मोटो विस्तार आपणी अंदर आंखनी अंदर छे। आंख एक घणा बधा અંગોનું સંયુક્ત એક કોમ્બિનેશન છે, એટલે આપણે કહી શકાય કે આંખ એક અદ્ભુત એક કુદરતી કેમેરા જેવી રચના છે, જેથી આપણે સ્પષ્ટ પ્રતિબિંબ જોઈ શકાય, જેમાં મહત્વનો ભાગ ભજવતો હોય તો બધા અંગો છે, જેમાં કીકી છે, કનિનિકા છે, નેત્રપટલ છે, બધા પારદર્શક બહારનો પડદો છે, સિલિયરી સ્નાયુ, અને છેલ્લે મગજ સુધી સંદેશા પહોંચાડે દ્રષ્ટિ ચેતા। તો બધા અંગો એક સંયુક્ત રીતે વર્ક કરે છે, અને એના વિશે આપણે લખવાનું છે। तो बे थी चार पॉइंट आपणे लखी शकीए व्यवस्थित। तो बे मार्क्स वर्णना बनशे अने एक मार्क्स आपणे आकृति न मळे। तो एक प्रश्न आवे, तो आ तमारे प्रश्न तमारी नोटनी अंदर पहेलो प्रश्न तमे लखी शको, मानव आंखनी आकृति दोरी, सरल आकृति दोरी, एना कार्य एना भाग समजावो, अथवा आकृतिनी मददथी मानव आंखना अवयवनुं कार्य ए समजावो। आवो आपणो पहेलो प्रश्न छे जे खास तमने परीक्षानी अंदर पूछाय। तो तमारे आपणी रीते એવા મહત્વના અંગો વિશે સમજાવવાનું, એક બે પોઈન્ટ પેલા જનરલ આપો। જેમ કે આપણે કહી શકીએ કે માનવ આંખ એ કુદરતનું એક શ્રેષ્ઠ ઉપકરણ છે કે જેને આપણે કેમેરા સાથે સરખાવી શકાય, કેમેરા જેવું કાર્ય કરતું એક મહત્વનું એક કુદરતી એક ઉપકરણ, એક ભગવાને બનાવેલી અદભુત રચના જેને આપણે કેમેરા સાથે સરખાવી શકાય। હવે એની આકૃતિ દોરવાની છે, પણ એ પહેલા આપણે થોડીક માહિતી લઈએ, પછી તમે આકૃતિ નીચે પણ દોરી શકો, સાઈડમાં પણ દોરી શકો, અથવા તો પહેલા પણ દોરી શકો। તો વસ્તુમાંથી જે પ્રકાશના કિરણો આવે છે, જો વર્ણનમાં બરાબર જોજો, પહેલો પોઈન્ટ એ સૌ પ્રથમ કનિનિકા, એટલે કે જ્યારે ઇંગ્લિશમાં કોર્નિયા, મતલબ અમુક શબ્દ ઇંગ્લિશ પણ યાદ રાખજો, એની પણ જરૂર પડે, એ ત્યાં પ્રવેશે છે। કનિનિકાની પાછળ સ્નાયુમય બંધારણ આવેલું છે, જેને આપણે આઈરિસ કહીએ છીએ, જ્યાં એ પ્રકાશનો જથ્થાને નિયંત્રિત કરે છે। હવે ત્યાં એને વધારે કંટ્રોલ કરવા માટે કનિનિકાની પાછળ એક છિદ્ર આવેલ કાણું હોય છે, દર્પણ મુખ કહી શકાય, જેને આપણે પ્યુપિલ એટલે કે કીકી તરીકે ઓળખાતો પ્રદેશ છે, સૂક્ષ્મ છિદ્ર છે, એ નાની મોટી થાય છે, અને એ છિદ્ર એ નક્કી કરે કે આઈરિસને નાનું મોટું કરી શકે, એટલે કેટલો પ્રકાશનો જથ્થો આંખમાં પ્રવાસવા દેવો અથવા કેટલો જથ્થો આવવા દેવો નથી, પ્રવાસવા દેવો નથી। તો એને એ છિદ્ર એ નાનું મોટું કરવાનું કાર્ય એ કીકીનું છે, પ્યુપિલનું છે, ઇંગ્લિશ વર્ડ પણ જરૂરી છે। તો અહીંયા જે પ્રકાશનો કિરણો પસાર થાય છે, આપણે આંખની અંદર પ્રવાસ પસાર થાય, અને નેત્રમણી, નેત્રમણી એટલે આપણે કહી શકાય કે કુદરતી લેન્સ, ભગવાને બનાવેલ બહિર્ગોળ કુદરતી લેન્સ, કે જેની ઉપર આ પ્રકાશનો કિરણો આપાત થાય છે, અને આ લેન્સ એક સ્થિતિસ્થાપક છે, એ સિલિયરી સ્નાયુ સાથે જોડાયેલા, સિલિયરી સ્નાયુ એટલે કે નેત્રમણી સાથે જોડાયેલા છે, જેથી એને જાડો પણ બનાવી શકે અને પાતળો પણ બનાવી શકે, એટલે કે કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરી શકે, આવી અદ્ભુત ક્ષમતા ધરાવે છે, આવો એક કુદરતી લેસ છે। તો એની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાનું જે કાર્ય કરે છે સિલિયરી સ્નાયુઓ કરે છે, અને આ એક અદ્ભુત અને કુદરતી ભગવાને બનાવેલ અદ્ભુત લેસ છે કે જે કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરી શકે છે। હવે આ પ્રકાશના કિરણો એ નેત્રમણી ઉપરથી વક્રીભવન પામી અને પાછળની બાજુ નેત્રપટલ રેટિના ઉપર કેન્દ્રિત થાય છે, એટલે નેત્રપટલ એક પડદા જેવું વર્ક કરે છે, પડદા જેવું કાર્ય કરે છે, અને એક્ઝેક્ટ નેત્રપટલ ઉપર જ્યારે પ્રતિબિંબ રચાય છે, આપણે આગળ 10મા ચેપ્ટરમાં ભણી ગયા છીએ કે પ્રકાશના કિરણો ક્યાંથી આવે છે, એ વસ્તુ આધાર રાખે કે પ્રતિબિંબ ક્યાં રચાય છે, તો વસ્તુ ક્યાં છે એની ઉપર નક્કી કરશે કે પ્રતિબિંબ ક્યાં રચાય છે। તો વસ્તુ આધારિત કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરી અને એક્ઝેક્ટ નેત્રપટલ ઉપર પ્રતિબિંબ રચના થાય, આવી અદ્ભુત રચના માનવ આંખની છે, જેથી પ્રતિબિંબ એકદમ સ્પષ્ટ રચાય, એકદમ ક્લીન રચાય, જેથી આપણે વસ્તુને સ્પષ્ટ જોઈ શકીએ। તો નેત્રપટલ જ્યારે આપણે પ્રતિબિંબ રચાય છે, તો એની માહિતી પ્રકાશીય જે કોષો છે વિદ્યુત સંદેશા ઉત્પન્ન કરે છે, પ્રકાશ સંવેદી કોષો, અને એ સંદેશા ઉત્પન્ન થયેલા સંદેશા પ્રકાશીય ચેતા દ્વારા, દ્રષ્ટિ ચેતાઓ દ્વારા એ મગજ સુધી મોકલવામાં આવે છે, અને મગજ ત્યાંનું વિશ્લેષણ કરે છે કે એ કઈ વસ્તુ છે સામે, અને એ આપણે એને સ્પષ્ટ જોઈ શકીએ છીએ। તો આખે આખી એક ઘટના બને છે કે વસ્તુમાંથી પ્રકાશના કિરણો આવે અને આંખની અંદર કઈ રીતે ક્યાંથી સૌ પ્રથમ પ્રવેશે અને કઈ રીતે એનું વક્રીભવન થઈને નેત્રપટલ પર પડે અને મગજ સુધી પહોંચે છે, જ્યાં તેનું અર્થઘટન થાય છે।
તો આ આખે આખી પ્રોસેસ એક મહત્વની છે અને એ આપણે આકૃતિ દ્વારા સમજાવી શકાય. એક આકૃતિ પણ તમે દોરી શકો, આપણે ચોપડીને આપી એ આકૃતિ દોરી શકો, અથવા આ રીતે આપેલી છે તમે એ દોરી શકો, તો એ તમને સમજાવવામાં આવી છે કે કઈ રીતે આ ઘટના બને છે. અને આંખ કેવી હોય તો આપણે જે આંખ છે એ તમને એક આકૃતિમાં બતાવી છે નીચે, કે જે બહારની સાઈડ જે આપણે જે આઈબોલ દેખાય છે, આપણે જે ડોળો કહીએ છીએ, 2.3 સેન્ટીમીટર જેટલી લંબાઈ ધરાવતો, જ્યાંથી પ્રકાશના કિરણો સૌ પ્રથમ ત્યાં એ પારદર્શક પટલ ઉપર એ પસાર થાય છે, અને ત્યાંથી પછી એ કીકી મારફતે એ આપણા જે લેન્સ, કુદરતી લેન્સ જે છે નેત્રમણી ઉપર આપર થાય છે, ત્યાંથી એ વક્રીભવન પામી અને અંદર પ્રવેશે છે અને નેત્ર પટલ ઉપર એ એક્ઝેક્ટ સ્પષ્ટ પ્રતિબિંબ રચે છે, અને ત્યાંથી એ ઓપ્ટિકલ વેવ છે. ઓપ્ટિકલ વેવ મતલબ કે જે દ્રષ્ટિ જતા છે એ નર્વસ સિસ્ટમ છે આપણું, જે એ મગજ સુધી પહોંચાડવાનું બહુ મહત્વનું કવર કરે છે, અને ત્યાં આપણે સ્પષ્ટ પ્રતિબિંબ એ કોનું છે આપણે એનું અર્થઘટન કરી શકીએ છીએ. તો ખાસ આપણી આંખને આપણે આકૃતિ સાથે સમજી અને વ્યવસ્થિત એના વિશે આપણે 4 થી 5 પોઈન્ટ લખીએ એટલે આરામથી આપણને 2 થી 3 માર્ક્સ આપણને મળી જતા હોય છે. સાથે સાથે મિત્રો, આંખ કેવી છે જે બહારની સાઈડથી આપણે જોઈએ તો એ સ્પષ્ટ આપણે જોઈએ તો કેવી દેખાય, તો અહીંયા તમને આંખ દેખાડી છે. આ જે આંખની રચના છે બહારથી દેખાતી આંખ છે જેને આપણે આઈબોલ કહી શકીએ, પણ અંદરની રચના જે આપણે બહારથી જોઈ શકાતા નથી, જોઈ શકતા નથી. જો એને આપણે 1 બાય 1 એ જોઈને આપણે અંદરની આપણું સ્ટ્રક્ચર જોઈએ તો ઘણી જગ્યાએ આપણે ફોટો દ્વારા, વિડીયો દ્વારા ઘણી જગ્યાએ આપણે આંખની રચના જોવા મળતી હોય છે, એ તમે સમજી શકો. તો એ આંખની જો આપણે એનેટોમી જોઈએ એટલે કે આંખની અંદરની રચનાનો અભ્યાસ કરવામાં આવે તો આપણે આ રીતનો જોઈ શકીએ કે જે સૌ પ્રથમ જે બહારની બાજુ છે કોર્નિયા, જે પારદર્શક પટલ તરીકે આપણે ઓળખી શકાય, કે જેમાંથી પ્રકાશના કિરણો અંદર પ્રવેશે છે, વચ્ચે પ્રવાહી, તરલ પ્રવાહી ભરેલું હોય છે જેમાંથી પ્રકાશના કિરણો પ્રવેશે અને ક્યાં પડે છે, આપણે કુદરતી લેન્સ ઉપર એટલે કે નેત્રમણી ઉપર આપાત થાય છે. પણ વચ્ચે જે પ્યુપિલ એટલે કે જે છિદ્ર છે એ બહુ મહત્વનો ભાગ ભજવતું હોય છે અને એના દ્વારા એ જથ્થાને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. તો આ લેન્સ તરીકે રચના છે જે કુદરતી રચના છે એ સિલિયરી સ્નાયુ સાથે જોડાયેલા હોય છે, જેથી એ લેન્સ જાડો કે પાતળો એ થઈ શકે. ઉપરથી ખેંચે તો એ પતલો થશે, ઉપરથી ધક્કો આવશે, પ્રેશર આવશે તો એ લેન્સ જાડો થશે, મતલબ કે એની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરી શકે છે એવો એક અદભુત લેન્સ છે. અને એના કારણે જે પ્રકાશ પડે છે એની પર એ પ્રકાશનું વક્રીભવન થાય છે, વક્રીભવન પામી અને તમે જોઈ શકો કે જે પાછળ એક્ઝેક્ટ લાસ્ટની અંદર જે આપણે પડદો કહીએ છીએ, જે નેત્રપટલ કહીએ છીએ, રેટિના કહીએ છીએ, એની ઉપર એ આપાત થાય છે અને એ સ્પષ્ટ પ્રતિબિંબ ત્યાં મળે છે. અને ઓપ્ટિકલ નર્વ્સ દ્વારા જે દ્રષ્ટિ ચેતા કહીએ છીએ એના દ્વારા એ આપણા મગજ સુધી સંદેશા મોકલે છે અને એ વસ્તુ આપણે જે સામે દેખાય છે એ વસ્તુ કઈ છે એ સ્પષ્ટ પ્રતિબિંબ આપણે નેત્રપટલ પર મળે છે અને એની માહિતી મગજ દ્વારા પહોંચે, મગજનું અર્થઘટન કરે છે, એની માહિતી લે છે કે આ વસ્તુ શું છે અને ત્યાર પછી આપણે સમજી શકીએ છીએ કે વસ્તુ કઈ રીતે આપણે જોઈ શકીએ અને કઈ રીતે એ વસ્તુ આપણે દેખાય. તો આવી જે આખી પ્રોસેસ છે, તો આ જે પ્રોસેસ છે એક મહત્વની પ્રોસેસ બને છે અને એ પ્રોસેસને કારણે આપણે આંખની આખી રચના આપણે જોઈ શકીએ છીએ. તો મિત્રો, આપણે જે વાત કરી એ આજે જે આપણે એક વાત કરી, એક મહત્વનો પ્રશ્ન બન્યો માનવ આંખ અને એના વિશે માહિતી આપો. તો આપણે 4 થી 5 પોઈન્ટ 6 પોઈન્ટ આપણે આંખ વિશે, બધા અંગો વિશે આપણે લખવાના છે અને એના વિશે આપણે 1 બાય 1 પોઈન્ટ 2 પોઈન્ટ સમજાવવાનું છે અને એક આપણે આંખ દોરવાની છે, આંખની રચના બતાવવાની છે. તમે એ આ રીતે પણ દોરી શકો અથવા આપણી ટેક્સ્ટ બુકમાં જે આંખ આપેલી છે, આંખની રચના આપેલી છે, એ આકૃતિ પણ તમે દોરી શકો. આકૃતિ દોરવા માટે આપણે ખાલી આઉટલાઈન પેન્સિલનો જ ઉપયોગ કરવાનો છે, ખાલી નામ નિર્દેશન, કારણ કે આકૃતિના આપણને ખાલી 1 થી 2 માર્ક્સ જ મળે છે એટલે એ પ્રમાણે આપણે વ્યવસ્થિત પ્લાનિંગ કરીએ તો માનવ આંખ વિશે એના વિશેની ટૂંકનો આપણે બહુ વ્યવસ્થિત સારી રીતે 3 થી 4 માર્ક્સની અંદર પણ પૂછાય તો આપણે વ્યવસ્થિત લખી શકીએ અને એના વિશે સમજી શકાય.